સાવરકુંડલામાં કેટલી ખાનગી હોસ્પિટલો દ્વારા જાહેરમાં ફેંકવામાં આવી રહ્યો છે બાયોમેડિકલ વેસ્ટ, જુઓ અમારા સ્પેશિયલ રિપોર્ટમાં. સાવરકુંડલા મહુવા રોડ પર આવેલ પ્રાઇવેટ હોસ્પિટલનો કચરો બેફામ ફેંકી દેવામાં આવે છે. આજરોજ સાવરકુંડલા હોમગાર્ડ કચેરી નજીક હોસ્પિટલનો વેસ્ટ કચરો જાહેર રસ્તા ઉપર ફેંકવામાં આવેલ. ઇન્જેક્શન તેમજ પ્લાસ્ટિકની બોટલો સહિતનો કચરો ગાયો મોઢામાં ખાતા નજરે પડે છે. આ તો એવું લાગે છે કે આ અબોલ પશુઓ માટેની દયાને નેવે મૂકવામાં આવેલ છે. ત્યારે એક ટેમ્પો ડ્રાઈવર અને મુસ્લિમ યુવક એવા ફારૂકભાઈ કાજીને ધ્યાને ચડાતા તેના દ્વારા આ કચરાને બાળીને નાશ કરવામાં આવેલ. સ્વચ્છતા અભિયાન પાછળ સરકાર લાખો રૂપિયાનો ખર્ચ કરી રહી છે ત્યારે આવા લોકો સ્વચ્છતા અભિયાનને નેવે મૂકીને મન ફાવે તેમ કચરો ફેંકી રહ્યા છે. સાવરકુંડલા નગરપાલિકા દ્વારા દરરોજ ગાડી ફેરવવામાં આવી રહી છે, છતાં કચરો રોડ પર શા માટે ફેંકવામાં આવી રહ્યો છે તેવું લોકોના મુખે ચર્ચાઈ રહ્યું છે. બ્યુરો રિપોર્ટ, માય અમરેલી ન્યૂઝ, સાવરકુંડલા. રિપોર્ટ બાય હરેશ ખુમાણ. અવારનવાર અમે એને રજૂઆત કરી છે, અમે અહીંયા વિશેષ પોતે ગાડીઓ રાખીને બેસીએ છીએ અને અવારનવાર રજૂઆત કરી એના માણસોને કે અહીંયા કચરો નાખવામાં અહીંયા ગાઉ બહુ ઢોર ભેગા થાય છે અને અવારનવાર ગાઉના મોઢામાંથી લાળુ નીકળે છે, લોહી પડે છે અને ગાઉ ભૂઈ જાય છે. અમારે તાત્કાલિક ગૌશાળાને જાણ કરીને ડૉક્ટરોને બોલાવવા પડે છે. અવારનવાર એવા બે ત્રણ બનાવ બની ગયા ને ઘણી વાર રજૂઆત કરવા છતાં આમાં કોઈ યોગ્ય પગલાં કે કોઈ યોગ્ય ખાતરી આપી કોઈ એવું અમે અવારનવાર રજૂઆત કરી છીએ. આ બધી સિરીઝો અમે ગણી ને જો રાખી છે અને આ પહેલાંય જે અમારે માથાકૂટ થઈ હતી કે ભાઈ આ બાબતે તમે અહીંયા કચરો નાખોમાં તમને નગરપાલિકા સુવિધા આપે છે, તમને ઘંટા ગાડી આપે છે, તમે ફોન કરો ત્યારે તમને સુવિધા દે છે, તો તમે શું કામ આ લોકો આ રીતે મોટા. હું તો એક મુસ્લિમ હોવા છતાંય ગૌરક્ષકમાં થોડોક મને પ્રેમ છે, એની હિસાબે હું થોડોક ગરબાઓને મારે કહેવું પડે છે કે આ ખોટું થાય છે, ખોટા ગૌરક્ષકને નુકસાન થાય કે કોઈ બી પશુને નુકસાન થાય એવું ન કરે તો એના માટે સારું. કોણ કચરો આ કોનો નાખવામાં આવે છે? આ બે ત્રણ ખાતામાં ડૉક્ટરોના મોટા મોટા દવાખાના છે બરોબર. હવે એના મારે નામ જોગ તો કેમ કેવું, બાકી એમડી ડૉક્ટરો બધા છે. આ બધું જોતા એવું જ લાગે છે કે આ બધું મોટું મોટું છે, ડૉક્ટરનું હોય એવું લાગે છે. લોહીની સીરી શું પણ ભરેલી છે, નજરે તમે નિહાળી શકો છો. બે ત્રણ ગાઉ તો અમારી હાજરીમાં અમે ગૌશાળા પહોંચાડેલી છે, એની પણ અમે તમને ખાતરી આપશું અને અમારું લેખણ હતી ત્યાં ગૌશાળામાં છે, જેસલ રોડ ઉપરથી ગૌશાળા છે ત્યાં.